I just can't let you go. Lord knows that I've tried to. You said I was the only one. No one likes being lied to. You made this mess and left me with the pieces. Now I wanna burn all the bridges between us. જય શ્રી કૃષ્ણ મિત્રો, તો હવે આપણે વાત કરશું કે આપણે કોઈ બી રફ પરચેસ કરવા જઈએ છીએ ત્યારે આપણે કઈ કઈ વસ્તુનું બેઝિકલી આપણે ધ્યાન રાખવાનું હોય. હવે ફોર એક્ઝામ્પલ, તમે કોઈ બી રફ છે ને પરચેસ કરવા જાઓ છો, પરચેસ કરવા જતા હોઈએ છીએ ત્યારે આપણને એ તો આઈડેન્ટિફાય હોવું જોઈએ કે આપણે જયારે રફ લેવા જઈએ છીએ ને ત્યારે આપણું મેન્યુફેક્ચરિંગ લાઈન કઈ છે. સૌથી પહેલા આપણે મેન્યુફેક્ચરિંગ લાઈન જોઈ કે ભાઈ પ્રોપરલી હું તો જો ઓસ્ટ્રેલિયન ડાયમંડ જ બનાવું છું, કે ડાયમંડ નો શેડ એવો બનાવું છું કે જે એકદમ સારી ક્વોલિટીનો હોય. ત્યાર પછી શેડ જોયા પછી હું એવું વિચારું છું કે હું જે કટિંગ બનાવું છું નોર્મલી વીક કટિંગ બનાવું છું, તો વીક ટાઈપના શેપ લેવાના કે ડાયમંડ લેવાના કે એની પ્યોરિટી લેવાની. ત્યાર પછી અમુક લોકો એવું વિચારતા હોય છે કે ભાઈ હું તો પ્યોરિટી બહુ હાઈ સ્ટાન્ડર્ડમાં બનાવું છું, એઝ વેલ એઝ જે કટિંગ છે એ મારું એક્સેલન્ટ કટ જેવું હોય છે, લાઈક કે વેરી ગુડ કટ જેવું હોય છે. તો એ ટાઈપનો તમારે ડાયમંડ પરચેસ કરવા જવાનું હોય તો એ પ્રાઇસ લિસ્ટ તમને ખબર હોવી પડે. ત્યાર પછી આપણે એ પણ આઈડેન્ટિફાય કરવું કે આપણી કેપેસિટી કેટલાની છે, લાઈક કે આપણે જે ડાયમંડ મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ એની અંદરનો જે આપણે કોસ્ટ ઇન્ક્લુડ કરીએ છીએ. કે ડાયમંડ જ્યારે આપણે પરચેસ કરવા જઈએ ત્યારે આંકડા કાઢવાની મેઇન રીત હોય છે કે ડાયમંડ તમે કોઈ બી મેન્યુફેક્ચરિંગ કરો છો ને ત્યારે સૌથી પહેલા એના આંકડા નીકળતા હોય છે. લાઈક કે અત્યારે હું ફોર એક્ઝામ્પલ ડાયમંડ કોઈ મેન્યુફેક્ચરિંગ કરું છું, લાઈક કે એના કેરેટના 48,000 થી 50,000 રૂપિયા આપણે આગળ ભાવ આવે છે, તો એ 48,000 થી 50,000 રૂપિયાનું કોસ્ટિંગ છે એ કેવી રીતે કાઢવું. કે રફ ડાયમંડ કોઈ બી પરચેસ કરીએ છીએ તો એ કેટલાની રફ ડાયમંડ છે, લાઈક કે 5,000 થી 10,000 થી 15,000-20,000 સુધીની રફ જે ડાયમંડ આવતી હોય છે, કે ત્યાર પછી એનું પોલિશ ટોટલી થાય છે ત્યાં સુધીનો ખર્ચો કેટલો ઇન્ક્લુડ થયો, એઝ વેલ એઝ જે લોસ જશે ડાયમંડ ઉપર પોલિશ થશે ત્યારે એનું જે આપણે કોસ્ટિંગ ચડશે, લાઈક કે ડાયમંડ નું વેઇટ ઓછું થાય એની ઉપરનું કોસ્ટિંગ ચડશે, લાઈક કે ડાયમંડ ઉપરની જે અલગ અલગ ચમકા મરાવાની એઝ વેલ એઝ જે ડાયમંડ ક્રાફ્ટ હશે તો એની ઉપરની જે લેસની પ્રોસેસ હશે એ ટોટલી કોસ્ટ ઇન્ક્લુડ કરવાનો. ત્યાર પછી જ આપણને આઈડેન્ટિફાય થાય કે ડાયમંડ જે આપણે પરચેસ કરવા જઈએ છીએ તો એની અંદર આપણે કોસ્ટિંગ ટોટલી કેવી રીતે મૂકવું અને કેટલી રેન્જ સુધીને આપણે ડાયમંડ લેવા. ત્યાર પછીનું નેક્સ્ટ કે ડાયમંડ જે આપણે શેડ બનાવીએ છીએ કે વ્હાઇટ ડાયમંડ બનાવતા હોઈએ છીએ તો એ વ્હાઇટ ડાયમંડની અંદરની પ્યોરિટી જોવાની છે, એનો શેડ જોવાનો છે કે એ પાણી શેડ છે, કે જે વ્હાઇટ ડાયમંડ છે એ કેટલો વ્હાઇટ તેજ ડાયમંડ છે, એનું લાઇટિંગ કેવું છે, તો આ બધી વસ્તુ સૌથી પહેલા જાણવી જરૂરી છે. કારણ કે લોકો જે ડાયમંડ પરચેસ કરવા જાય છે એ લોકોને તો આઈડિયા આવી જ જતો હોય છે કે ડાયમંડ કેટલા પ્રાઇસમાં પડે, ત્યાર પછી તે લોકો તમારી પાસે ઓફર કરતા હોય છે કે આ ડાયમંડનું કેટલામાં સેલિંગ કરીશ કે લઈશ કે પરચેસ એઝ વેલ એઝ રીસેલિંગ કેટલામાં થશે, તો આ બધું એ લોકોને તો આઈડિયા છે. બટ તમને શું આઈડિયા છે કે કેવી રીતે આના આંકડા નીકળતા હોય છે, ત્યાર પછી લોકો કેવી રીતે ડિસાઇડ કરતા હોય છે કે આ રફ પર્ટિક્યુલર લેવી કે નહીં. લાઈક કે તમે માર્કેટમાં ઘણા લોકો મેન્યુફેક્ચરિંગ કરતા હોય છે એઝ વેલ એઝ એ લોકો ડાયમંડનું પણ સેલિંગ કરતા હોય છે, તો બધાની થિયરી અલગ હોય છે, તો એક થિયરી ઉપર લોકો વર્ક નથી કરતા હોતા, એની ઉપરની ઘણી અલગ અલગ સ્ટ્રેટેજી હોય છે, લોકોની પોતાની પર્સનલ સ્ટ્રેટેજી હોય છે, અમુક લોકોની મોનોપોલી હોય છે, તો આ ટોટલી ડિપેન્ડ કરે છે, આ ટોટલી એટમોસ્ફિયર એન્વાયરમેન્ટ ડિપેન્ડ કરે છે ડાયમંડ સેલિંગ એઝ વેલ એઝ પરચેસિંગ ઉપર. તો આ બધી વસ્તુ જાણવી જરૂરી છે. સૌથી પહેલા કોઈ બી ડાયમંડ તમે પરચેસ કરવા જાઓ છો ત્યારે આપણે એ ડિસાઇડ કર્યું કે ડાયમંડ કયા લેવા, લાઈક કે એની સાઇઝ કઈ લેવી. ડાયમંડની અત્યારે માર્કેટમાં સાઇઝ કઈ ચાલે છે, જે આપણે મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ તો એ ટાઈપના આપણને ડાયમંડ મળશે કે નહીં, કે આપણી લાઈન કઈ છે. તો સૌથી પહેલા ડિસાઇડ કર્યું આપણી લાઈન કઈ છે. ત્યાર પછી આપણે નેક્સ્ટ કર્યું કે ડાયમંડ ગોતા, કે ડાયમંડ આપણે આઈડેન્ટિફાય કર્યા કે ભાઈ આ ડાયમંડ ઓકે છે. ત્યાર પછી અંદર આપણે જોયું કે કેટલી ટકાવારી ચડ છે, કે એનું ક્લીનિંગ કરાવશું ત્યારે એમાં કેટલો લોસ જશે, એમાંથી આઉટ કેટલું છે, મેકેબલ કેટલું છે, તોડવાનું કેટલું છે. ત્યાર પછી અમુક બાર પાનાનું અમુક લોકો નક્કી કરતા હોય છે, અમુક લોકો 2-3 તોડવાનો પણ નંબર પાડતા હોય છે, લાઈક કે એક ડાયમંડ છે એમાં ખાલી 30% નીકળશે, ત્યાર પછી બીજો ડાયમંડ છે એમાં 50% નીકળશે, અને ત્રીજો ડાયમંડ છે એમાંથી 70% ડાયમંડ નીકળશે.
તો આવી બધી વસ્તુ લોકો જોતા હોય છે અને પછી ડાયમંડ પરચેસ કરતા હોય છે. કોઈ ડાયમંડ આમનામ ખરીદી નથી લેતો, જનરલી જોઈને લોકો લેતા હોય છે ડાયમંડ. બટ આઈ ગ્લાસ મારો ત્યારે તમને આઈડેન્ટિફાઈ થાય છે કે ડાયમંડ ની પ્યોરિટી કઈ છે. લસ્ટરમાં ઓનલી તમને એટલો આઈડિયા આવશે કે શેડ કયા ટાઈપનો છે, ડાયમંડ સારો છે કે વીક છે, પ્યોરિટી વાઇઝ કર્યો છે કે નહીં, એવું જનરલી બેઝિક આઈડિયા આવશે. બટ 100% આઈડિયા તમે આઈ ગ્લાસ મારો છે ત્યાર પછી તમને આવતો હોય છે. તો આવી બધી વસ્તુ, આવા બધા ફેક્ટર્સ અફેક્ટ કરતા હોય છે અને ત્યાર પછી લોકો ડાયમંડ પરચેસ કરતા હોય છે. તો બસ આની સ્ટ્રેટેજી એટલી જ હોય છે ડાયમંડ પરચેસ કરવાની. ત્યાર પછી અમુક લોકોને પણ આઈડિયા આવી જતો હોય છે કે પથ્થર જોવે તો આઈડિયા આવી જતો હોય કે આ કઈ રફ છે, તો રફ નું આઈડેન્ટિફિકેશન પણ તરત કરી લેતા હોય છે. ત્યાર પછી ખ્યાલ પણ આવી જતો હોય છે કે આની અંદરથી કેટલી ટકાવારી નીકળશે મેન્યુફેક્ચરિંગ માટેની. તો મેન્યુફેક્ચરિંગ માટેની ટકાવારી લઈને લોકો બધું ડિસાઈડ કરતા હોય છે અને આવી રીતે જનરલી લોકો ડાયમંડનું પરચેસિંગ કરતા હોય છે.